તો કેમ છો મારા વાલા ગુજરાતી ભાઈઓ, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોની સાથે. આજનો આ વિડીયો કંઈક ખાસ જ છે. વચ્ચે જે ફાઇટો થઈ છે, ઇન્ટેન્સ ફાઇટો અને કોમેડી સીન કંઈ ઘટે જ નહીં. ઠેઠ લીગી જોઈજો અને એન્ડ ઝોન તો એક ગજબ છે. આજનો વિડીયો તો ઠેઠ લીગી જોઈજો, તે મજા આવશે. પહેલી ફાઇટ નીકળી ગઈ છે ભાઈ. 5 નંબરની ટીમ ફોરેવર અને 3 નંબરની ટીમ આમને સામને આવી ગઈ છે. 3 નંબરની ટીમના યાસવી 12:30 જાઈ ગયો, ફાટી ગયો છે, નોક પીડ્યા છે. મુન્ના ભૈયા ઘા તાબડ તોપ મીડ્યા છે, દોડવા કહે છે. મળે એટલે ઉલાળીને ઘા કહી દો. મિર્ઝાપુરથી આવી જશે સિસ્ટમ હેંગ. યાલવીશ યાદવ ક્યાં બોલતી ભાઈ, તાબડ તોપ નીકળી જશે. અને ભાઈ યાસવી 12:30 સિસ્ટમ હેંગ ભાઈ પૂરા કરી નાખાશે. તો હવે જોયું છે ભાઈ, કમલેશ મેયર ભાઈ ઉપર ફિલ્ડિંગ ગોઠવીને બેસી ગયા છે. અજુભાઈ ફૂલ ગરમીમાં આવી ગયા છે, પણ ગરમી ઉતારી દીધી છે અજુભાઈની. અહીં તાબડ તોપ ઉલાળીને પછાડ નાખ્યા, પેટી બનાવી નાખી છે તાબડ તોપ. મિસ્ટર ઘનુભા ટીપી પીલાઈને બેસી ગયા છે. અને ભાઈ ફાયરિંગ આપવાની કોશિશ કરી છે, પણ સિસ્ટમ હેંગ ભાઈ ઘનુભાનો જાણ ગયો. હેંગ કરી નાખ્યો છે તાબડ તોપ. અહીં કમલેશભાઈ જોરદાર કવર આપી અને મુન્ના ભૈયાને પકડ્યા છે. મુન્ના ભાઈને ભાઈ તાબડ તોપ રીતે નોક કરી નાખ્યા છે. અને કમલેશભાઈ હવે તો પૂરો જ લઉં, મારા ભેરુને મારી નાખ્યા છે ને. અને પછી ભી ભાળે કમલેશભાઈની ડટી છટકી ગઈ અને મેળા ભાગવા ઉપર ધાબા ઉપર ચડવાની કોશિશ કરી, પણ 5 નંબરની ટીમ વાંચે દેવી અને કમલેશભાઈને ઉલાળીને પછાડ નાખ્યા છે. કરી નાખ્યો છે સુપડા સાફ ભાઈ 5 નંબરની ટીમે જોરદાર રીતે. ભાઈ 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 હવે આગળની ફાઇટ આપણે જોઈએ ભાઈ. 11 નંબરની ટીમ અને ભાઈ ટીમ કિલર 12 નંબરની ટીમ આમને સામને. અને 11 નંબરને એક ખેલાડીને ભાઈ રવિભાઈ નોક કર્યા અને ભાઈ જાંગ્યો ફાટ નાખ્યો. 9 પેટી બનાવી નાખી છે રવિભાઈ એકલા. સરપંચ સાહેબનો બાટલો ફાટી ગયો છે અને ભાઈ વાહ વાહ છે. અને રવિભાઈને આવી અને ઉલાળીને પછાડ નાખ્યા છે. ભાઈ 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 સરપંચ સાહેબ હો ભાઈ કંઈ ઘટે જ નહીં, લેમ્બો ભાઈ. એને કરે 1 નંબરના એક ખેલાડી નોક પડ્યા છે. 14 નંબરના ખેલાડી વાયમજી શિકારી ભાઈ રસ કરી દીધો છે. 16 વર્ષે સ્કોડ રમ્યા છે ભાઈ વાયમજી શિકારી. તો હવે જોયું છે ભાઈ રસ કરવા નીકળી ગયા છે બીજી લઈને તાબડતોબ અને આવી ગયા છે ભાઈ રસ કરવા તાબડતોબ. ભાઈ 1 નંબરના ખેલાડી ભાઈ વિલનભાઈ ચોટો લઈને ઘૂમ ઘૂમ કર્યું, પણ શિકારી ભાઈ હશે ઉલાળીને પછાડ નાખ્યા છે. ભાઈ 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 સડો ફાડ નાખ્યો છે કાણાવાળો અને વાય ઓલા ભાઈ રિવાઈ થઈ ગયા હતા, પણ આયા આયા એ ભેગા તે ઉલાળીને પછાડ નાખ્યા છે. વાયમજી શિકારીએ 1v2 કરી નાખ્યું છે તાબડતોબ. અહીં કર 19 નંબરની ટીમ અને 11 નંબરની ટીમ વચ્ચે ભાઈ જોરદાર ફાઇટ થઈ ગઈ છે. સરપંચ સાહેબ આવીને બેસી ગયા છે અને લેમ્બો ભાઈ સરપંચ સાહેબ આવી રહ્યો એટલે મુંજાઈ નહીં. હવે જોયું છે લેમ્બોભાઈ શું કરે છે, સરપંચ સાહેબ શું કરે છે. લેમ્બોભાઈ સ્પ્રે મારીની કોશિશ કરી છે જાડેજા બાપુને. 11 નંબરના ખેલાડી વાંચી 21 નંબરની ટીમે એમ્બુસ દઈ દીધું છે તાબડતોબ. લેમ્બોભાઈને ઉપાડી લીધા છે, નોક કરી નાખાશે અને સરપંચ સાહેબને ઉપાડી લીધા છે. સરપંચ સાહેબ તો ઉકલી ગયા, પણ હવે પછીની જે ફાઇટો થવાની છે ને એ બધી સરપંચના પદ માટે થાય છે. તો એમ કર 25 નંબરની ટીમ અને 15 નંબરની ટીમ આમને સામને આવી ગઈ છે. 25 નંબરની ટીમ કાંઠિયાવાડી બોયઝ અને 15 નંબરની ટીમ બ્લાઇન્ડ ઇ સ્પોર્ટ. ડાર્ક ભાઈનું ભાઈ અહીંયા ફુગો ફાટી ગયો છે, હું થઈ ગયું છે. અને 15 નંબરના બે ખેલાડી ગોકુભાઈ ભાઈ અશરફભાઈને નોક કરી નાખ્યા છે. ચિંતનભાઈએ બોમ્બ નાખીને અને ગોકુભાઈ એકલા વધ્યા છે. પાછો બોમ્બ કૂક કર્યો છે, ઘા કર્યો છે ભાઈ ચિંતનભાઈએ, પણ ગોકુભાઈ રસ કરવા આવી ગયા છે. અને ચિંતનભાઈ વાંયાથી કવર ફાયર આપ્યો અને ગોકુને લો કર્યો છે, સીધા રસ કરવા ઉપડી ગયા છે ચિંતનભાઈ. પણ ગોકુએ જોરદાર ફાયરિંગ કરીને ચિંતનભાઈની પેટી બનાવી નાખી છે, જાંગ્યો ફાડી નાખ્યો છે તાબડતોબ. આઈન કર 19 નંબરની ટીમ અને ભાઈ 21 નંબરની ટીમ વચ્ચે જોરદાર ફાઇટ થઈ ગઈ છે. 19 નંબરના બે ખેલાડી નોક પીડ્યા છે, 21 નંબરના એક ખેલાડી નોક પીડ્યા છે. રિવાઈ દેવાનું કામકાજ ચાલુ છે. ફોજી સાહેબે રસ કરી દીધો છે, રિવાઈ થઈ ગયા છે. પણ જોરદાર ફાયરિંગ કરીને ફોજી સાહેબે ભાઈ 21 નંબરના બે ખેલાડીને ઉલાળીને પછાડ નાખ્યા છે, અહીંયા ફાડી નાખ્યા છે તાબડતોબ જોરદાર. એમાં અહીં કર 14 નંબરના ખેલાડી વાયમજી શિકારીએ 6 નંબરની ટીમ ઉપર ભાઈ રસ કરી દીધો. 6 નંબરના ખેલાડીને મોયે મોયને ઉલાળી નાખ્યા છે ભાઈ જોરદાર અને ભાઈ ઉપાડીને પછાડ નાખ્યા છે, પેટી કરી નાખી છે. ફાયરિંગનો અવાજ સાંભળી 6 નંબરના બીજા ખેલાડી બાદશાહ ભાઈની ફાટી રહી એટલે બાદશાહ ભાઈ ભાગ્યા છે પાણીમાં તાબડતોબ. હવે જોજો મિત્રો, અહીં કર 15 નંબરની ટીમ અને ટીમ નંબર 4 12:04 વચ્ચે જોરદાર ફાયરિંગ. અશરફભાઈએ જોરદાર ફાયરિંગ કરી અને 4 નંબરના એક ખેલાડીને નોક કર્યા છે, બે ખેલાડી નોક પીડ્યા છે. અને અહીં કર ગોકુભાઈ વાંચી ગાડી લઈને આવીને અડી ગયા અને તાબડતોબ સુપડા સાફ કરી નાખ્યું છે. ટીમ 12:04નું ઓલ ડેટ કરી નાખ્યું છે. 22 નંબરની ટીમ ઝોનમાં રોટેટ લઈ રહી હતી, તો ભાઈ 8 નંબરની ટીમ અને 22 નંબરની ટીમ ભેગી થઈ ગઈ. 8 નંબરના એક ખેલાડી ડાઉન થયા, પણ ભાઈ કવર ફાયરમાં 22 નંબરના ખેલાડી કેમ આઈને ભાઈ નોક થઈ ગયા છે. અને ભાઈ એમનો બાસ જોઈ લો ઉડી અને એમની ગેંડ ખોતરવા થયો છે. વાંચી ભાઈ 18 નંબરના ખેલાડી બીજે લઈને નીકળ્યા છે, પણ એ તો સીબીઆઈ 12:04 છે, એમને કહે છે એટલે ઇમરજન્સીમાં દોડ્યા છે. અને અહીં કર 22 નંબરની ટીમનું પતન થઈ ગયું છે, ઓલ ડેટ થઈ ગયું છે. અહીં કર 8 નંબરના ખેલાડી સીબીઆઈ 12:04 ને ચાલુ બીજે ભૂમ ભૂમ કરી અને શિવાભાઈ હિરબા છે ત્યાં બાદ. અને 18 નંબરના ખેલાડી ભાઈ શૈલેષભાઈ વાંય હળવા હળવા ઇન્જેક્શન મારતા મારતા ધોડ્યા હશે. હવે તમે ધીમે ધીમે હાલો, નકર તમારું પેટી બનવાની તૈયારી છે. એટલે શૈલેષભાઈ તો પાણીમાંથી ન જ ગયા કે છે, મય જાય મારે જવું નથી. અહીં કે TX એમજે ભાઈ નોક પીડ્યા છે. હવે જોયું આગળ છેલ્લા ઝોનની ફાઇટ. 8 નંબરના ખેલાડી TX જેડી ઓપીને ભાઈ નોક કરી નાખ્યા છે. 9 નંબરના ખેલાડી વાય ભાઈ જે નામ કંઈક આડુઓળું અતરંગું નામ છે એટલે ઉકલાણું, એને સીધા રસ કરવા નીકળી ગયા છે તાબડતોબ. ખપ 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 ખપ, પણ જોરદાર કવર ફાયર આવ્યો અને વાય ભાઈનું એક ટીપો લોહી રવા દીધું છે. તો જોયું છે વાય ભાઈને હવે લગભગ કંઈ હુતું બંધ થઈ ગયું છે. ફાયરિંગનો અવાજ સાંભળે બગી બેસી ગયા છે અને બગી આંકવાની કોશિશ કરી. તમારા ડોહા અહીંયા છે અને બગી હું આંકો છો. વાંચી જોરદાર કવર આપી અને શિવાભાઈ નોકી નાખ્યા ને પતાવી દીધા. અને હવે છેલ્લા ઝોનની ફાઇટ તમે જોઈ લીજો મિત્રો. આ ફાઇટ તમે એકદમ જુઓ,
આઈનકર ભાઈ અસુરભાઈ જોરદાર ફાયરિંગ કરી અને બાદશાહભાઈની પેટી બનાવી નાખી. ક્યાં બાત છે, અસુરભાઈ 9 નંબરના 1 ખેલાડી, 8 નંબરના 2 ખેલાડી અને ઉપેરભાઈ છે 7 નંબરના એટલે 14 નંબરના 1 લાખ ખેલાડી. વાયમજી શિકારી ભાઈ 16 વર્ષથી સ્કોડ છે, તો જોયું છે આજનું ચિકન ડિનર કોણ લઈ જાય છે ભાઈ. ઇન્ટેન્સ ફાઇટ છે ભાઈ, આ ફાઇટ એટલે કાંઈ ઘટે જ નહીં. અસુરભાઈ ભાઈ વાંહે પડી ગયા છે, 9 નંબરના ખેલાડી, 8 નંબરના ખેલાડી સીડ ઓપીની વાંહે. તો હવે સીડ ઓપી જોઈ છે શું કરે છે ભાઈ. જોરદાર રમ્યા છે બધા મિત્રો, જોવો તમે એક વખત જોઈજો, આ તમને એન્ડ એક જોવા લાયક છે બહુ. તો અસુરભાઈ હવે હળવા હળવા સ્મોકની વોલ બનાવીને સીડ ઓપીએ બનાવી છે, પણ અસુરભાઈ હળવા હળવા સીડ ઓપી બધું વેળા છે અને સીડ ઓપીને નોક કરી અને ફિનિશ કરી નાખ્યા છે અસુરભાઈ. અસુરભાઈ ડંખી ગયા હો ભાઈ સીડભાઈને. હવે 8 નંબરના 1 ખેલાડી, 9 નંબરના 1 ખેલાડી અને 14 નંબરના 1 ખેલાડી ભાઈ વાયમજી શિકારીયા જોરદાર બોમ્બ નાખ્યા. અસુરભાઈનું એક ટીપું લોહી રવા દીધું છે અને બીજો બોમ્બ ખા કર્યો છે અને અસુરભાઈનું હુક કરાવી નાખ્યું છે ભાઈ. રાક્ષસને ઉલાળી નાખ્યા છે. હવે બે વિધા છે 1v1. તો જોયું છે હવે કોણ લઈ જાય છે આજનું ઇન્ટેન્સ ચિકન ડિનર મિત્રો. જોયું છે વાયમજી શિકારી વર્સેસ JDOP. JDOP એ ભાઈ જગતો બાટલો ઘા કર્યો છે, પણ વાયમજી શિકારી ઇનકાર છે. થોડાક JDભાઈ તમે જોવો અને એમને ન દેખાય બિચારાને. તો હવે જોયું છે ભાઈ વાયમજી શિકારીએ ગ્રેનેડ ઘા કર્યો છે અને પાયા પીડ્યો છે JDOPનું. બે ટીપા લોહી રવા દીધો છે. બીજો નેડ કુક કર્યો છે ભાઈ વાયમજી શિકારીએ અને ઘા કર્યો છે વાયમજી શિકારી. જોરદાર બોમ્બ નાખ્યા અને ચિકન ડિનર લઈ લીધું છે ભાઈ 16 વર્ષથી સ્કોડ. કોંગ્રેચ્યુલેશન્સ વિનર આવડા વાયમજી શિકારી. જોરદાર રેમા બધા મિત્રો, ખૂબ સરસ રેમા મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ.